સ્કૂલની દાદાગીરી સામે આવી છે. 15 બાળકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે તેવું વાલીઓનું કહેવું છે. આરટીઈ હેઠળ બાળકોને શાળામાં અપાયું હતું એડમિશન. બીજા ધોરણમાં આવતા જ બાળકોને કાઢી મૂકવામાં આવ્યા છે. બાળકોને લઈ જવા માટે સ્કૂલમાંથી કહેવામાં આવ્યું તેવું વાલી કહી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી સ્કૂલ દ્વારા વાલીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે આરટીઈ હેઠળ બાળકોને પ્રવેશ આપી દેવામાં આવ્યું હોય તો પછી જ્યારે તેઓ અન્ય ધોરણમાં આવે એટલે કે જ્યારે આગળના ધોરણમાં આવે તો તેમને કાઢી શા માટે મૂકવામાં આવ્યા. ગાંધીનગરની અંદર સુગણની આનંદ નિકેતન સ્કૂલની આ દાદાગીરી સામે આવી રહી છે. વાલીઓ રજૂઆત કરી રહ્યા છે કેમકે તેમને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. 15 જેટલા બાળકો છે કે જેમને આરટીઈ હેઠળ ગત વર્ષે એડમિશન આપી દેવામાં આવ્યા હતા અને આ શૈક્ષણિક વર્ષની અંદર તેઓને પ્રવેશ નથી આપવામાં આવ્યો. કોના પીઠ બળથી સ્કૂલ સંચાલકો આવી દાદાગીરી કરી રહ્યા છે તે અહીંયા સવાલ થઈ રહ્યો છે. આનંદ નિકેતન સ્કૂલ સંચાલકો કેમ બની રહ્યા છે હાલ છાટકા? કેટલી હદ સુધી તેઓ છાટકા બનશે તે સવાલ છે. કેમ કે આવી દાદાગીરી કરવાથી સ્કૂલ સંચાલકોને ક્યાંથી આવી હિંમત આવે છે? જો કોઈ પીઠબળ હોય તો જ આવી હિંમત કરી શકે. તેઓ ક્યાં સુધી ખાનગી સ્કૂલ સંચાલકો તેમની આવી મનમાની ચલાવશે? ડીઓ કચેરી પણ કેમ રાખવામાં આવી રહી છે ઢીલાસ? કેમ તેઓ ઢીલાસ રાખી રહ્યા છે? કોઈ પગલાં તેમની વિરુદ્ધ નથી લેતા? ડીઓ કચેરી પણ ક્યાં સુધી આપશે? માત્ર આશ્વાસન આપીને સંતોષ માની રહ્યા છે. કોઈ કડક પગલાં નથી ભરવામાં આવી રહ્યા. મારા બેબીને આરટીના એડમિશનમાં આરટીના થ્રુ ગુજરાત સરકારના થ્રુ અહીંયા આનંદ નિકેતન સ્કૂલમાં મારે એડમિશન મળી હતી ગયા વર્ષે 2022માં એમને એડમિશન લીધી હતી અને છેલ્લા 1 વર્ષથી મને આ સ્કૂલના થ્રુ હેરાનગતિ કરવામાં આવે જ છે અને અમને 10-15 વખત અહીંયા બોલાયો છે. વારંગરી અહીંયા મેડમ અમને હેરાન કરે છે અને આ વર્ષે ફરીથી ગયા વર્ષ જે વાતથી અમને હેરાન કરતા હતા ફરીથી એ જ વાત લઈને આ વર્ષે હેરાન કરવામાં આવે છે. અને 3 દિવસીય મારા બાળકોને, મારી બેબીને, 6 વર્ષની બેબી છે, એને સ્કૂલમાં હું મોકલું છું પણ એ સ્કૂલને ક્લાસરૂમમાં એને બેવા નહીં દેતા. એને દરરોજ એને બહાર બેસાડે છે અને આજે મને સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારી બેબીને તમે લઈ જાઓ. પણ હું શું લેવા લઈ જાઉં? એ લોકોને રીઝન પૂછું છું તો એ લોકો રીઝન બતાવવા તૈયાર નહીં કે અમે તમારી સ્કૂલને, તમારી બેબીને અહીંયા સ્કૂલમાં નહીં ભણાવીશું.